હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેસન નંબર 2 કુસુમનું પઠંત આ પાઠ આજે આપણે સમજીશું જેના લેખક છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી આ પાઠના વિશે હું તમને પ્રસ્તાવનાની ટૂંકમાં માહિતી આપીશ વિદ્યોપાસનામાં સર્વ ધર્મ જોનાર સરસર જીવન અંગીકાર કરનાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો મુંબઈ એલિફન્ટ હાઈસ્કૂલમાં મેટ્રિક તેમજ બીએ થયા નિવૃત્તિ સ્વીકારી નર્મદી જેમ એમને નિવૃત્તિ ફળી જીવન અને સાહિત્યની ઉપાસનામાં કર્મ જ્ઞાન અને ભક્તિનો સુમેળ સધાયો જીવન દર્શનમાં પ્રવૃત્તિમય સંન્યાસ કેળવ્યો પ્રાચીન અને અર્વાચીન તેમજ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની અસર હેઠળ તેમણે સરસ્વતી ચંદ્ર નવલકથાના 4 ભાગ તૈયાર કર્યા ગુજરાતી સાહિત્યમાં સરસ્વતી ચંદ્ર નવલકથા ચિરંજીવ સ્થાને છે તેમની રચનાઓ સ્નેહમુદ્રા સાસર જીવન લીલાવતીની જીવનગાથા દયારામનો અક્ષરદેહ અને સ્ક્રેપબુક એ તેમની રચનાઓ છે પ્રસ્તુત પાઠ કુસુમનું પઠંત સરસ્વતી ચંદ્રના ચતુર ભાગનો છે પિતા ઉદય ચતુર અને માતા ગુણસુંદરીને 2 પુત્રીઓ છે મોટી કુમુદ અને નાની કુસુમ કુમુદનો વિવાહ સરસ્વતી જોડે સંપન્ન થયેલો પરંતુ એના ગ્રહ ત્યાગ બાદ એના પુનઃ લગ્ન પ્રમાદન નામના અસંસ્કારી યુવક સાથે થયા કુમુદ અત્યંત દુઃખી થઈ કુસુમ હોશિયાર તેજસ્વી બુદ્ધિશીલ હતી પશ્ચિમના આચાર વિચાર સંસ્કારી એના ચિત્ત પર અમિત છાપ હતી પોતાની મોટી બહેન કુમુદના પૂર્ણ લગ્નની વેદના હતી એનાથી અજાણ નથી પિતા વિદ્યાચતુ કુસુમ વાણીને દુઃખી થાય એ કરતાં આ જીવન કુમારી રહે એમાં સંમત હતા માતા ગુણસુંદરી અને વિધવા કાકી સુંદર ગૌરીની સ્ત્રી સહજ ઈચ્છા કુસુમને યોગ્ય વર શોધી પરણાવવાની હતી માતા પિતાની ચિંતાનો પડઘો કુસુમના મનમાં આ જીવન અપરિણિત રહી પોતાને માણસ બાલન જેવું સાદું સરળ જીવન જીવવાનો નિશ્ચય કરાવે છે અહીં એની સાધના પઠંત રૂપે આરંભાય છે હવે આપણે પાઠની અંદર પાઠની સમજૂતી દઈશું કે કુસુમ ઓ કુસુમ તને ઘોડી ઘોડીને હું થાકી ગઈ વળી આમ શું કરતી હોઈશ એમ બોલતી બોલતી કુસુમના માંડવા આગળ થઈને સુંદર ઉતાવળી ઉતાવળી ચારે પાસ જોતી રહેતી હતી અહીંયા ચારે પાસ એ અહીંયા સમાસ છે એ દ્વિગુચ્છ સમાસ છે આજ પ્રાતઃકાળથી તે જળતી ન હતી અને એને માટે નિર્મેલા કોઈ પણ સ્થાનમાં એનો પત્તો ન હતો એમ કરતાં છેવટે માણંદની ઓઢણીની પાછળ એક પીપળા તળે કંઈક ઘસારો લાગ્યો કાન માંડ્યા બીજા ઝાડ પાછળ સંતાઈને જોઈ અને જુએ છે કે એ ખાલ્લામાં કંઈક રાધવા બેઠેલી કુસુમની પીક માણંદનો એક જાડો સાલો પહેરેલો એની ઓળખાય નહીં પણ જરીક એક પાસે જોયું તો કાન નાક આંખ ગાલ સર્વ કુસુમના જ શ્વાસ રૂધી સ્તબ્ધ થઈ છાતીએ હાથ મૂકી કાકી ભત્રીજીનો આ ચિત્ર વેશ જોઈ રહી નાક ચડાવી હોઠ લંબાવી આંખો સંકોડી અને કુજવાળામાં પડી મનમાં મનમાં સુંદર ભવી આ છોકરીથી તો ત્રાહી દીનાનાથ દીનાનાથ એટલે કે ભગવાન એ શું કરે છે એ ને કરશે તે આપણાથી કંઈક સમજાય નહીં એની માને દુઃખ આવી પડ્યું એટલે સુસ્તું નથી ને બાપને કારભારમાં દીકરીનું ચરિત્ર વસતું નથી એવા એવાની બુદ્ધિ લોક પામી ગઈ તે મારા તો સા આશરા છતી થાવ ના ના જોવું તો ખરી કે આ વેશ આખરે કેવો ઉતરે છે અહીંયા જે સુંદર છે એ એની કાકી છે અને એ કાકી એને શોધતી શોધતી જ્યાં આવે છે ત્યારે જોવે છે કે કુસુમ એક માણસનું સ્વરૂપ ધારણ કરીને બેઠી છે છતી થાવ એટલે કે એને સામે જતી રહો પછી કહે છે કે ના ના હું એને જોઉં તો ખરી કે કેવું શું કરે છે માણસની ઝૂંપી વાડીના કોટ વચ્ચે ખાલી જગ્યા હતી એક પીપળાની જળની છાયાથી ઢંકાઈ હતી આ જળની મૂળ આખા કુસુમે ભોયમાં જ ખાડો ચૂલો ખોદી ચૂલો કર્યો હતો એવામાં દેવતા સળગાવી ઉપર હાલામાં ખીચડી ચડાવી હતી પોતે પાસે એક ફૂટ પર અર્ધોતિત એટલે કે અડધું ઉભું થયેલું અર્ધોક્ત અધુકડી બેઠી હતી પોતાના શરીર ઉપર સર્વ અલંકાર કાઢી મૂકેલા હતા પણ પીપળાના તળ આગળ પોતે કોઈ બેની પેઠે
લાગતી હતી અને પીપળાનો અલંકાર જાતે થઈ પડી હતી કૃષ્ણ પક્ષમાં। મધ્યરાત્રિએ ચંદ્રબિંબ ક્ષિતિજમાં ઉગે અને આસપાસના પ્રદેશમાં રમ્ય નવીન પ્રકાશ પ્રગટાવી રહે તેમ ઝરણા મેલા થળ આગળ કાળા સાલ્લામાં કુસુમનું ગૌરી મુખબિંબ નવીન કાંતિ ધરતું હતું એ જોતા સુંદરને ઉમળકા આવેલા છતી થઈ બાજી પડતી હતી। અહીંયા કીધું છે કે કૃષ્ણ પક્ષમાં મધ્યરાત્રિએ જ્યારે આકાશની અંદર અંધકાર હોય અને એ અંધકારની અંદર જ્યારે ચંદ્રની ચાંદની હોય ત્યારે આખો જે પ્રદેશ છે જે નયન રમ્ય લાગતું હોય એવી રીતે અત્યારે સુંદર બધા ઝાડોની વચ્ચે એક જાણે ચંદ્ર ઉગ્યો હોય એ રીતે નયન રમ્ય લાગતી હતી। ઝડની ડાળો અને પાંદડા વચ્ચેથી કોયલ ટક્યું ઉઠે તેમ શાંતિથી છાયાથી ઉભરાતા આ સ્થાનમાં કુસુમ બોલીને સુંદરનો પગ અટક્યો। જમની આ ચૂલામાંથી દેવતા ઘેર જાય છે, દેવતા એટલે કે અહીંયા ચૂલામાંથી જે ધુમાડો છે એ ધુમાડાની વાત કરી છે। ભૂંગળી વગર શું કરું, થોડેક છેવટે ઉગેલું ઘાસ એક લાંબી કાતર વડે બેસીને કાપતી કાપતી માણંદ બોલી, ઉભા રહો ભૂંગળી લાવો, ના ના ભૂંગળી ન હોય તોય ફૂગ મરાય એમ કર, તો વાર આમ માગી નાને ભૂંગળી મળે તો તમને જંગલમાં નહીં મળે, ત્યાં તો ઘણાય વાસ હોય છે, એટલે કે મારા જે સામાન્ય માણસને જો રસ્તામાં જતા વખતે ભૂંગળી જો મળી જતી હોય તો તમે તો જંગલમાં જવાનું કહો છો તો ત્યાં તમને શું નહીં મળે, ત્યાં તો ઘણા બધા વાસ હોય છે, તો માછલી કાપવાનું જોઈએ ને કની, આપણે તો વગર ભૂંગળીએ તાપ લાગે એવું બતાવો। માણસ ઉઠી આવી ચૂલા સામે જોતી જોતી બોલી, વારું બેન તમે કર્મી લો, કર્મી એટલે કે કર્મ કરનારા માણસો, તમે આ શા અકર્મીને ધંધા કરવા, જાઓ ઘેર જાઓ, જુઓ તો ખરા ધુમાડો તમારી આંખો લાલ કરી છે કેસુડાના ફૂલ જેવી। અહીંયા કુસુમની આંખોની સરખામણી કેસુડાના ફૂલની સાથે કરવામાં આવી છે। ના ના તે કહું તે કર, માણસ કંઈ વિચાર કરી બોલી, પાંદડા તે ઘસનો દેવતા તે પૂરો થયો, હવે બીજા પાંદડા સૂકા પાંદડા મીણ લાવ્યા વગર નહીં વળે, તે તેમ કરતાં તો ખીચડી કાચી કાચી સુકાઈ જશે, તળે છે થોડો ભૂકો તે લાગશે માટે ફૂકવાનો રસ્તો બતાવો, મારી તો અક્કલ જાતી નથી, ફૂક જે ફૂક મારો તો તમારા નાજુક મોંમાં જોર કેટલું, ફૂક મારો તો અબડાવ ને તમારામાં ફૂક ઉનવાનું જોર નહીં। કુસુમ જરા ઊભી થઈ વિચારમાં પડી બોલી ઉઠી, જો ભૂંગળીને ઠેકાણે હતેલી મોં આગળ રાખો તો ફૂક મારો તો દેવતા સડકશે કની, હાલો એમ કરી જો, ફૂક મારતા આંખમાં રાખ ફૂડીને માણસ હસી પડી, લ્યો લ્યો હવે ઘેર જાઓ, જેનું કામ તે જે કરે, આવા રૂડા મો પર રાખોડી ઉડી ચોટી તે ભવ્યો જેવા કાળા હોય તો બરાબર લાગત। અહીંયા કુસુમે ક્યારે ચૂલો સળગાવ્યો નહોતો અને ચૂલો સળગાવવા માટે એને જે મહેનત કરવી પડતી હતી એ મહેનતથી એને ચહેરા છે એ ચહેરા અત્યારે કેવો હતો કે કાળા બાવી જેવો લાગતો હતો, ત્યારે તો કેવી લાગે છે, હથેલી વડે ભૂલી ત્યાંથી ફરી ફૂંક મારવાનું કરતી કરતી કુસુમ બોલી અને ઉત્તર મળતા પહેલાં હથેલી ધરી ફૂંક મારવા લાગી। માણસને ઉત્તર શું છે ત્યારે પહેલો ભડકો થયો અને સુંદર પાસે આવીને બોલી ઉઠી, આ દિવસમાં ધોળી વાદળે ઢંકાયેલો ચંદ્ર લાગે છે તો એવું તારું રાખોડીવાળું મોં લાગે છે કુસુમ। અહીંયા કુસુમનો આ પાઠ છે આપણે હજુ અધૂરો રાખ્યો છે, એનો જે બીજો ભાગ છે એ બીજા વિભાગમાં ભણવામાં આવશે। નમસ્તે।